દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। એક સ્લિટથી થતું વિવર્તન સમજીએ, સિંગલ સ્લિટ ડિફ્રેક્શન। આ વાત મેં તમને આગળ વ્યવસ્થિત સમજાવી દીધી છે, એટલે ફક્ત હું તમને આમાં એ જ વાત સમજાવવા માગું છું કે ધીસ ઇઝ સોર્સ। સોર્સ આપણે ફ્રોનહોફર વિવર્તન પ્રમાણે, આપણા જે ફ્રેનલ વિવર્તનની જે જરૂરિયાત છે એ પ્રમાણે આપણે સ્લિટ લેન્સ વાપરતા ફ્રોનહોફર વિવર્તન મળી જાય। ને અહીંયા તરંગ અગ્ર કેવી રીતે પહોંચશે? સમતલ્ય સ્વરૂપે। કયા સ્વરૂપે પહોંચશે અહીંયા તરંગ અગ્રહ? સમતલ સ્વરૂપે। ઓકે, આને નામ આપીએ એલ અને આને નામ આપીએ એન। એલએન સ્લિટ છે, ધારો કે આ એલએન સ્લિટની લંબાઈ એ લઈએ, આપણે ડિફ્રેક્શનમાં લંબાઈ એ લઈશું, નોર્મલી વ્યતિકરણમાં ડી લેતા હતા, અહીંયા આપણે એ લઈશું। હવે જેવો તરંગ અગ્ર અહીંયા પહોંચશે કે મેં તમને કહ્યું પ્રમાણે, તરંગ અગ્ર પરનો દરેકે દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વધે છે ને પોતાનામાંથી ગોલાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે, જેની મેં આગળ ડિફ્રેક્શન પેટર્ન સમજાવી દીધી। છતાંય તમારે સમજવી હોય તો આપણે ત્રણ એક બિંદુ લઈ લઈએ, આ એક બિંદુ, બે બિંદુ અને ત્રણ બિંદુ। હવે પોતાનામાંથી ગોલાકાર ગોલીય તરંગો ઉત્પન્ન કરે છે તો અશૃંગ, આશૃંગ, આશૃંગ, પછી આ બનશે ગર્ત, આ બનશે ગર્ત અને આ બનશે ગર્ત, ફરીથી મળે છે શૃંગ, શૃંગ, શૃંગ ને પછી મળે છે ગર્ત, ગર્ત, ગર્ત। એ જ પ્રમાણે શૃંગ ગર્ત, શૃંગ ગર્તની વાત જોઈશું તો સીધો જ સામે આપણને જે પેટર્ન મળે છે એ પેટર્નમાં આપણને એક મધ્યસ્થ અધિકતમ મળે, મધ્યસ્થ અધિકતમ આપણને આ પ્રમાણે મળશે, જરાક મોટું મળશે। ઓકે, જસ્ટ લાઈક આ સ્લિટ છે ને, સ્લિટની વિડ્થ જેટલું મળશે। અને ત્યારબાદ પ્રથમ ન્યૂનતમ, પછી પ્રથમ અધિકતમ, ફરી પાછું દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, સિમિલરલી એ જ પ્રમાણે પ્રથમ ન્યૂનતમ, પ્રથમ અધિકતમ, દ્વિતીય ન્યૂનતમ, દ્વિતીય અધિકતમ, એ પ્રમાણે આપણે પેટર્ન જોવા મળે છે। ઓકે, હવે આ પેટર્નમાં આજે વ્યતિકરણ સલાકાઓ જે છે એ સલાકાઓમાં સૌથી પ્રકાશિત સલાકા, વધુ પ્રકાશિત સલાકા એ આવી હોય છે, આ વધુ પ્રકાશિત સલાકા જેની વિડ્થ સૌથી વધારે છે, આ સામે રચાય છે, એટલે આને શું કહીશું? મધ્યસ્થ અધિકતમ કહીશું। ઓકે, અહીં આપણને ડાર્ક પોઈન્ટ મળે છે, પ્રથમ ડાર્ક પોઈન્ટ આ તરફ, પ્રથમ ડાર્ક પોઈન્ટ મળે છે, આ બ્લેક કલરમાં હું દર્શાવું છું, તો આ પ્રથમ ન્યૂનતમ મળે છે, આ તરફ પણ પ્રથમ ન્યૂનતમ મળે છે, પછી ફરીથી પ્રથમ અધિકતમ મળશે, પણ તમે જોશો પ્રથમ અધિકતમની પહોળાઈ મધ્યસ્થ અધિકતમથી ઘટી ગઈ, ઘટી ગઈ, સિમિલરલી તીવ્રતા પણ ઘટી જશે, પછી દ્વિતીય ન્યૂનતમ મળે છે, એ જ પ્રમાણે અહીંયા પણ દ્વિતીય ન્યૂનતમ મળે છે। તમે જોશો કે સૌથી મોટી સલાકા છે મધ્યસ્થ અધિકતમ, પછી એની ગ્રાફની ઊંચાઈ ઘટે છે, મતલબ એની તીવ્રતા પણ ઘટે છે અને એની પહોળાઈ પણ ઘટે છે, તો
એક સ્લિટ વડે જ્યારે વિવર્તન થાય તો એ વિવર્તન વડે બિલકુલ સામે LM, ધારો કે અહીંયા એક એન પી નામ આપીએ, ચલો ઓ નામ આપીએ, તો એલો અને એનો વચ્ચેનો પદ તફાવત કેટલો થાય? શૂન્ય. શૂન્ય પદ તફાવત થાય એટલે ત્યાં હંમેશા શૃંગત 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 વડે જતો હશે, એટલે આ મહત્તમ વિસ્તાર મળે છે, જેને આપણે કહીશું મધ્યસ્થ અધિકતમ. તમે જાણો છો વ્યતિકરણમાં આવું નહોતું થતું, વ્યતિકરણમાં શું થતું હતું? સમાન મળતી હતી તીવ્રતા. જ્યારે વિવર્તનમાં આ તીવ્રતા, આ જે બેન્ડ છે કેવો મળે છે? મોટો મળે છે, અને આ ન્યૂનતમના બેન્ડ ધીમે ધીમે નાના થતા જાય છે, તીવ્રતા પણ ઓછી થતી જાય છે. તો એક સ્લિટ વડે થતા વિવર્તન માટે આપણે થોડીક વાત નોંધી લઈએ. જો આ ઘટનાને તમે તમારા શબ્દોમાં સરસ રીતે વર્ણવી શકો કે આકૃતિ મુજબ એક રંગી પ્રકાશનું તરંગ બહિર્ગોળ અરીસા વડે સમાંતર તરંગ અગ્ર સ્વરૂપે સ્લિટ પર આપાત કરવામાં આવે છે. આ છે ને સમાંતર તરંગ અગ્ર સ્વરૂપે સ્લિટ પર આપાત કરવામાં આવે છે. હવે આ તરંગ અગ્ર જ્યારે સ્લિટ પર આપાતે, સ્લિટ LN પર, ત્યારે તેનો દરેકે દરેક ભાગ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગોલીય તરંગોનું ઉત્સર્જન કરે છે. આ તરંગોની જે ભાત છે એકબીજા પર સંપાતીકરણ થાય, આ સંપાતીકરણને પરિણામે સ્લિટથી ડી અંતરે રહેલા પડદા પર શું જોવા મળે છે? તમને વિવર્તન ભાત જોવા મળે છે. આ વિવર્તન ભાતના મધ્યમાં રહેલી જે સલાકા છે ને, આ જે સલાકા છે એ સૌથી વધારે પ્રકાશિત છે, જેને આપણે શું કહીશું? મધ્યસ્થ અધિકતમ કહીએ છીએ. વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમથી એક તરફ કે આ તરફ જઈએ તો અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય અધિકતમો અને ન્યૂનતમો મળે છે, અને આ અધિકતમો અને ન્યૂનતમોની પ્રકાશિત તીવ્રતા અને તેની પહોળાઈ ધીરે ધીરે શું થાય છે? ઘટતી જાય છે. પડદા પર મળતી પ્રકાશિત સલાકા સંપૂર્ણ પ્રકાશિત છે અને અપ્રકાશિત સલાકા સંપૂર્ણ અપ્રકાશિત છે. તો વિવર્તન ભાત એક સ્લિટ વડે થતા વિવર્તન તમને ખ્યાલ આવી ગયો. હવે દરેકે દરેક વિવર્તન ભાતના મધ્યસ્થ અધિકતમ પ્રથમ ન્યૂનતમ દરેકે દરેક માટે આપણે સૂત્ર મેળવીએ.